ક્લાઇમેટ ચેન્જનું જે રીતે મેનેજમેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાક દાયકાઓથી આબોહવા પરિવર્તન વૈશ્વિક ચિંતાનો વિષય બની ગયું છે આ ઉપરાંત આબોહવા પરિવર્તન પૃથ્વી પરના જીવનને વિવિધ રીતે અસર કરે છે ક્લાઇમેટ ચેન્જ પર સંશોધન શરૂ થયા પછી જાણવા મળ્યું હતું કે ગ્રીનહાઉસ ઇફેક્ટ નામની ઘટનાને કારણે પૃથ્વીનું તાપમાન પણ વધી રહ્યું છે ત્યારે પૃથ્વીની સપાટી ગરમ થવાથી ઓઝોન સ્તરને પણ ઘણી બધી રીતે અસર થાય છે જે ખેતી પાણી પુરવઠા પરિવહન તેમજ ઘણી બધી સમસ્યા

જ્યાં ત્યાં બે ફાર્મ કન્સ્ટ્રક્શન આપણે કરી રહ્યા છે તો એનાથી એમને જે નેચરલ હેબિટેટ હતો એમાં ખાસો એવો ફરક પડ્યો છે બીજો ક્લાઇમેટ ચેન્જમાં જે મેજર ફરક પડ્યો છે જેનાથી ટેમ્પરેચરમાં બહુ સિરિયસ ફરક પડ્યો છે તો ટેમ્પરેચર વધવાના કારણે મધમાખીની જે રૂટીન હોય છે એમાં ખાસું એવું ડિસ્ટર્બ થઈ ગયું છે જેમ કે અમુક પર્ટિક્યુલર ટેમ્પરેચર હોય છે તો એમને મેન્ટેન કરવા માટે પાણી છાંટીને એ લોકો ફેનિંગ કરતા હોય છે જેને એટલે એનાથી એ લોકો એનું ટેમ્પરેચર મેન્ટેન કરે છે એનાથી એની એનર્જી ખાસી એવી વેસ્ટ થાય છે અને એવું કહેવાય છે કે પિસ્તાલીસ ડિગ્રીથી વધારે ક્લાઇમેટ જો ડિગ્રી વધારે થઈ જાય તો બીઝ એનાથી એને સર્વાઈવ નથી કરી શકતી અને એ મરી જાય છે સો આ બે બહુ મેજર ફરક પડ્યા છે અને આના આ બંને કારણોના હિસાબે એમનામાં ડિસીઝનું પ્રમાણ પણ ખાસું એવું વધી ગયું છે જલવાયુ પરિવર્તન અનુકૂલન ઓર ઉન્મૂલન હોવા जब मैंने काम शुरू किया था तब हमारे गांव की औरतें गीत गाती थी बादल तो आते हैं हर साल मेरे गांव में पर बरसते नहीं हैं वो रूट कर चले जाते हैं कहाँ मैं नहीं जानती जिस दिन से बादलों ने रूठना शुरू किया मेरा बेटा और मेरे बेटे की बहू भी रूट कर दिल्ली चले गए अपना जाने मेरा बुढ़ापा कैसे गुजरेगा ये दुख भरे गीत मैंने अस्सी के शुरू के दशक में हर घर में हर गांव में सुने थे जवान लोग गांव में थे नहीं फिर पानी का काम शुरू किया आजकल एक दूसरा गीत गाते हैं अब बादल आते हैं मेरे गांव में बरसते हैं वो मेरे कुएँ में है पानी खेत में है हरियाली अब मेरे जीवन में आ गई है खुशहाली यही तो है क्लाइमेट चेंज अडेप्टन और मेडिकेशन આગામી નવથી બાર જૂન દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જાહેર સાહસોના રાષ્ટ્રીય પ્રદાન પર કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ આ પ્રદર્શન ખુલ્લું મૂકવા મૂકશે સાથે આ કાર્યક્રમ દરમિયાન નાણાંમંત્રી સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે ત્યારે આ પ્રદર્શન દસ અને બારમી